નમસ્કાર મિત્રો. મિત્રો, હરસ અને મસા ઉપર બેસ્ટ કામ આપતી એક વનસ્પતિનો અદ્ભુત આપણે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને હરસ મસા ઉપર કામ કરશે. ખરજવું કોઈને થઈ ગયું હોય, ખોસ કોઈને થઈ ગયો હોય, બરાબર, એ ઉપરાંત દાંતના કોઈ રોગ હોય, અન્ય દાંતના કોઈ પણ રોગ હોય એના ઉપર ખાસ અદ્ભુત કામ કરશે. ભૂખ કોઈને ન લાગતી હોય, અરુચિ હોય, આવા અનેક રોગો ઉપર મિત્રો આ વનસ્પતિ છે ને બેસ્ટ કામ આપશે. અને હા મિત્રો, આજુબાજુ તમને આ વનસ્પતિ મળી પણ જશે, એટલે આ વિડીયો અંત સુધી જોજો. તમને સંપૂર્ણ આના ઉપયોગ કેવી રીતે ઉપયોગ અને સહેલી રીતે તમે આનો ઉપયોગ કેવી રીતે કરો અને રિઝલ્ટ તમને 100% કેવી રીતે મળે એવી આજે આપણે વાતો કરવાના છે. પહેલા મિત્રો આપણે છે ને આ વનસ્પતિના નામ જાણી લઈએ. સંસ્કૃતમાં મિત્રો આને કરંજ કહે છે, કરંજ. જ્યારે ગુજરાતીમાં મિત્રો આને કણજી અને કરંજ તરીકે આપણે પણ ઓળખીએ છીએ, કણજી પણ કહે છે અમુક વિસ્તારમાં, બરાબર. જ્યારે લેટિન નામ છે પાનગેમિયા ગ્લેબ્રા, આનું લેટિન નામ છે મિત્રો. અને તમારા વિસ્તારમાં કદાચ કોઈ અલગ નામ હોઈ શકે, એવું બની શકે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામ હોય, તો એ ખાસ એક કોમેન્ટ કરજો કે અમારા વિસ્તારમાં આ વનસ્પતિ આ નામે ઓળખાય છે. હવે આની થોડીક માહિતી તમને ઓળખાણ આપી દઉં ફટાફટ. ઘણા લોકો છે ને મિત્રો ઈ કણજો અને કણજી આ બંનેને એક સમજે છે, પણ કણજો છે ને ઈ પણ અલગ વનસ્પતિ છે અને કણજી, બરાબર, આ પણ અલગ વનસ્પતિ. જો હવે હું બંનેના એ પાન મૂકું છું, પહેલા ઓળખી લેજો. કણજો છે એ અલગ છે, જો કણજો ઉપર લખ્યું છે, અને કણજી એટલે આપણી જે આ વનસ્પતિ અત્યારે આપણી ઓળખાણ કરવાની છે ને ઈ કરંજ, બરાબર. એના પહેલા હું તમને પાન બતાવી દઉં છું અને હવે પછી જોઈ લો એના ફળ જોઈ લો. કણજોના ફળ અલગ હોય છે, બરાબર, અને કરંજના ફળ પણ અલગ હોય છે, બરાબર. આ બંનેના જે તફાવત છે એ ખાસ જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય. રેડી? હવે કરંજના ઝાડ હોય ને મિત્રો એ 25-40 ફૂટની ઊંચાઈવાળા હોય છે, બરાબર, એટલી એની ઊંચાઈ હોય છે, એના ઝાડ હોય છે, અને લગભગ ગુજરાતમાં બધે જ જોવા મળે છે. તેનું થડ હોય ને, થડનો રંગ એ રાખોડી કલર, રાખ હોય ને આપણી ચૂલાની રાખ, એવા કલરની એનો થડ હોય છે. એની ડાળીઓ પણ એવા કલરની હોય છે, જોજો એટલે તમને તાત્કાલિક ઓળખ થઈ જશે. પછી એની એક બીજી ખાસ મહત્વની ઓળખી છે કે એની ડાળી તમે વાવશો ને તો પણ તે ઉગી જશે. પાન હોય ને, પાન એ ઘેરા લીલા રંગના હોય છે, બરાબર, અને બંને સપાટી એકદમ લીસી હોય છે, બરાબર. આ એની ખાસ મહત્વની ઓળખ છે. પાન હોય ને 3, 5 અને 7 એમ જોડમાં જોવો, કાં 3 હોય, કાં 5ની જોડ હોય, કાં 7ની જોડ હોય, એવી રીતે જોવા મળે છે. ફૂલ હોય, બરાબર, ફૂલ કેવા હોય છે તો કે ફૂલ સફેદ અને ભૂરા રંગના હોય છે. ફૂલની એટલી સુંદરતા હોય છે કે મિત્રો આપણી સાડીઓ, સ્ત્રીઓ જે સાડી પહેરે ને એમાં કે મોતી લટકતા હોય એવો એનો દેખાવ આવે છે, અને એમાં છે ને તેને ઉગ્ર તીખી વાસ આવતી હોય છે. આ પણ એની ખાસ મહત્વની ઓળખ છે. એનું ફળ હોય ને, ફળ એ ચપટું હોય. કેવું હોય? ચપટું. અને બદામ, આપણે જેમ બદામની જેમ એનું થોડુંક વાકું હોય છે, બરાબર, બદામ જેમ હોય ને પબળી બદામ કહેવાય છે એ બદામની વાત આવે છે, એવું થોડુંક વાકું હોય છે. અને ફળમાં કડવાશ લેતી એવી વાસ આવતી હોય, તો જાણે કડવી હોય ને એવી વાસ આવતી હોય છે. એની અંદર બીજ નીકળે છે, બરાબર, અને બીજની અંદર સફેદ મીંજ હોય છે, અને સફેદ મીંજમાં પુષ્કળ તેલ નીકળે છે, બરાબર. એ કરંજનું તેલ હોય છે, અને એ આગળ આપણે એનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ જોશું, બરાબર. આ એની સામાન્ય ઓળખ હતી કે કેવી રીતે તમે આને ઓળખી શકો. રેડી? હવે સૌથી મહત્વની બાબત છે આના ઉપયોગ. ઉપયોગ મિત્રો એટલા સુંદર છે, એક પછી એક ઉપયોગ શાંતિથી વિચારી અને સાંભળજો, તમને જરૂરથી જરૂર આ કામ લાગશે, બરાબર. પહેલું ઉપયોગ છે દાંત મજબૂત કરવા માટે. દાંત મજબૂત કરવામાં મિત્રો આનું અદ્ભુત કામ છે, શ્રેષ્ઠ કામ છે. કરંજનું દાંતણ તમે કરી લો ને, કરંજનું દાંતણ, જે મનુષ્ય કરંજનું દાંતણ કરે ને ચાવી ચાવી અને પછી એના કોગળા કરે, એને ગેરંટી 75 વર્ષ સુધી દાંતને દવાખાને જવાની જરૂર નહીં પડે. દાંતને દવાખાને જવાની જરૂર નહીં પડે એટલું અદ્ભુત આ કરંજનું દાંતણ છે. એટલે દાંતણથી શરૂઆત કરીએ, બરાબર. બીજું કે કોઈને અરુચિ હોય, ભૂખ ન લાગતી હોય ને એવું બને, બરાબર, તો પણ કરંજનું દાંતણ કરો ને તો મોઢું એકદમ સરસ મજાનું થઈ જાય, બરાબર. તમને એમ કંઈક ફીલ થાય કે નહીં મેં મોઢામાં કંઈક કર્યું છે દાંતણ એમ, બરાબર. અઠવાડિયામાં 2 વાર દાંતણ કરો ને તો પણ બહુ લાભ થાય, બરાબર. એટલે આ રીતે એની દાંતણની વસ્તુ હતી. મિત્રો એક ખાસ મારી નાની એવી વિનંતી છે કે વિડીયો જો સારો લાગે ને તો એક લાઇક જરૂર કરજો. સૌથી મહત્વની એક બીજી બાબત છે એની સુશ્રુત ઋષિ એમ કહે છે મિત્રો કે કોઈને ખરજવું હોય, ખોસ હોય, લૂ ખરસ હોય, આવા ચામડીના ટૂંકમાં જેને રોગ હોય ને ચામડીના, એને માત્ર એટલું જ કરવાનું છે. કરંજનું બી હોય ને એમાંથી તેલ નીકળે છે, અને કદાચ તમે તેલ ન કાઢી શકો એવું બને
તો તમને ઓનલાઈન ફ્લિપકાર્ટ ઉપરથી આનું તેલ મળી જશે. હું અહીંયા તમને જો એનો ફોટો બતાવી દઉં છું, બરાબર. ઓનલાઈન ફ્લિપકાર્ટ ઉપરથી આનું તેલ તમને મળી જશે, એટલે તેલ તમે ખરીદી લો. હવે તેલનું શું કરો, ખબર કે 5-7 ટીપા તમે તેલના લ્યો તો એની સામે 2-4 ટીપા લીંબુના નાખી દેવાના. આ બેને મિક્સ કરી અને જ્યાં તમને ખરજવું કે ખસવે ને એના ઉપર તમે 3 ટાઈમ માલિશ કરજો, બરાબર. એટલે તમને એમ માનો ને કે 1000% રિઝલ્ટ મળશે, બરાબર. પ્રાચીન પુસ્તકોમાં બધે જ આની માહિતી આપેલ છે કે આનું તેલ છે એ ખસ, ખરજવું અને ચામડીના રોગો ઉપર અદ્ભુત કામ કરે છે. રેડી. બીજું કે કોઈને ચાંદા પડ્યા હોય, દાખલા મચ્છર કરડે ને કેમ આપણે ચાંદા પડી જાય, એવા ચાંદા, નાના નાના ચાંદા પડ્યા એના ઉપર પણ તમે આ તેલ વાપરી શકશો, બરાબર. આ એના ખાસ એક ઓળખ હતી. હવે એની આગળની ઓળખ છે, અને બેસ્ટ ઓળખ મિત્રો, એ છે હરસ અને મસા ઉપર. આનો બેસ્ટ પ્રયોગ તમને આપું છું. થોડોક અઘરો છે પણ ટ્રાય કરજો, જો ટ્રાય કરશો ને તો સફળતા પૂરી મળશે. કરંજના મૂળ લેવાના છે તમારે, મૂળની છાલ, બરાબર. નાનો છોડ હોય, કરંજનો નાના છોડ બહુ ઉગે છે એટલે મળી જાય તમને, એમાંથી એના મૂળે લેવાના, મૂળ ખોદો પણ મૂળની છાલ લેવાની છે ઉપરથી. શું લેવાનું છે? છાલ. આ એક અઘરું કામ છે, બાકી બીજું કંઈ અઘરું. મૂળની છાલ લઈને ઘરે સૂકવી દેવાની. હવે છાલ હોય ને સુકાઈ જાય ને પછી એની ટૂંકમાં આપણે પાવડર કરી લેવાનો, આ પાવડર ઘરે રાખી દેવાનો. હવે શું કરવાનું, ગૌમૂત્ર લેવાનું. એક વાટકીમાં થોડુંક ગૌમૂત્ર લઈ એમાં 1 ચપટી જેટલી આ જે આપણે મૂળની છાલ કરી હતી એની છાલ નાખી દેવાની, અને નરણા તમારે સવારમાં એને પી લેવાની છે, બરાબર. એટલું જ કામ છે. તમે આ ખાલી 3-4 દિવસ પ્રયોગ કરશો ને, 3-4 દિવસ નરણા પીવાનું, તો પણ તમને અદ્ભુત રિઝલ્ટ મળશે. અને એક નિયમ એમાં એવો છે કે વધારે વધારે છે ને જે આ પ્રયોગ કરે ને ત્યારે તમારે છાસ ઉપર રહેવાનું, ભોજન ઓછું અને છાસ વધારે. દાખલા તરીકે એક ટાઈમ થોડું ભોજન લેવાનું, હળવું, ખીચડી લેવું, 3 દિવસ આવું કરવાનું, અને છાસ વધારે પીવાની, જેટલી પીવાય એટલી છાસ, અને ઉપરથી ઓલું જે આપણે એક પ્રયોગ કીધો એ, બરાબર. સમજી ગયા ને? આ રીતે તમે છાસ ઉપર રહ્યો અને 3 દિવસ આ કરંજના મૂળની જે ચપટી હતી, બરાબર, એ ગૌમૂત્રમાં નાખીને પીવું, તો તમને હરસ અને મસા ઉપર અદ્ભુત રાહત મળશે. જો અહીંયા મેં તમને એનું કટિંગ પણ આપી દીધું છે, ઋષિ મુનિઓએ આપેલા પ્રાચીન ઔષધિઓ ઉપરથી મેં તમને આ માહિતી આપી છે, બરાબર. અને સૌથી મહત્વની જો કોઈ એક આની ખાસ બાબત હોય ને, બરાબર, તો એ છે આનું દાંતણ. જેટલું બને ને એટલું મિત્રો દાંતણ કરજો. દાંતણ કરવાથી તમને આના ઘણા બધા રોગ તમને નાબૂદ થઈ જશે. કંઈ નહીં તો ને અઠવાડિયામાં 2 ટાઈમ તો તમે આનું દાંતણ કરજો કરજો ને કરજો, એટલી મારી વિનંતી છે, બરાબર. અને આનું તેલ જો કોઈને કાઢવું હોય તો એની જો અત્યારે એની સિઝન છે એ પાકી ગયા હશે, બરાબર, એમાં ઘણી જગ્યાએ મળશે તમને, એની અંદરથી બી નીકળશે. બીને ફોલશો ને, ઉપરની છાલ કાઢશો ને, તો અંદર સફેદ કલરનું મીંજ નીકળશે. એ મીંજમાં તેલ પુષ્કળ પ્રમાણમાં હોય છે. થોડુંક ભેગું કરી અને ગમીને તમે એનું તેલ તમારી જાતે પણ કાઢવી શકો છો, બરાબર. વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. મિત્રો, જય જવાન, જય કિસાન, જય.